કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી. ધોરણ ચાર વિષય ગુજરાતી કૂહું. અગાઉના લેક્ચર દરમિયાન, પિરિયડ દરમિયાન આપણે ફરી એક લટાર, એક એટલે કે પુનરાવર્તન, આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ પુનરાવર્તન, મેં તમને કહ્યું હતું, તો આપણે એ પુનરાવર્તન જોયું, એનો એક ભાગ જોયો અને એ ભાગનું આપણે લેસન પણ કર્યું, હવે આપણે જોઈશું એ અધૂરા ભાગનો બીજો ભાગ. ફરી લટારનો ભાગ એક હતો, એનો અધૂરું જે રહી ગયું હતું ને એ આજે આપણે ફરી જોઈશું. ચલો જોઈએ, એમાં જોઈએ પ્રશ્ન સાત. પ્રશ્ન છ સુધી આપણે કમ્પ્લીટલી લખ્યું છે, પ્રશ્ન છ સુધી આપણે કમ્પ્લીટ પૂરું કર્યું છે, એનો આપણે આજે જોઈએ ભાગ બે. ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને અર્થ શોધો. ઉદાહરણ પ્રમાણે આપણે શબ્દ બનાવવાના છે. ગમે તેવી સમજૂતી હશે, ગમે તેવું નવી તમને લાગતો હશે પ્રશ્ન, પરીક્ષા હોય કે ચોપડી હોય, તો એમાં ઉદાહરણ ફરજિયાત આપેલ હશે. તો આપણે આજે જોઈએ, ગૃહ કાર્ય તરીકે દરરોજ ત્રણ શબ્દો માટે વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. ત્રણ ત્રણ શબ્દ ગૃહ કાર્યમાં કરીશું આપણે. ચલો જોઈએ શું છે. હિંસક એટલે હિંસા કરે તે, એનું વિરોધી છે અહિંસક, હિંસા ન કરે તે. એ રીતે અહીં દરેક શબ્દ આપ્યા છે, દરેક શબ્દનું વિરોધી લખવાનું છે અને આપણે જોવાનું છે. સ્વચ્છ તો ચોખ્ખું હોય તે, ચોખ્ખું હોય તે સ્વચ્છ, તો વિરોધી અસ્વચ્છ, ચોખ્ખું ન હોય તે. કૌંસનું પણ આપણે વિરોધી બનાવવાનું છે અને શબ્દ આપેલો છે મેઇન, એનું પણ વિરોધી આપણે બનાવ્યું. વિનય એટલે આદર કે નમ્રતા હોય તે, વિનયનું અવિનય, આદર કે નમ્રતા ન હોય તે. છત વસ્તુ ધન કે સગવડ હોય તે, કોઈ વસ્તુની ધન હોય સગવડ હોય તો આપણે એમ કે છત છે તે અછત. વસ્તુ ધન કે સગવડ ન હોય તે અછત. ચલ હલનચલન કરતું હોય તે, ચલનું અચલ, હલનચલન ન કરતું હોય તે. સરસ છે, સાવ સહેલું છે આપણે. પછી છે ચેતન એટલે ભાનવાળું, અચેતન, ભાન વગરનું, વાળું તો વગરનું, પૂર્વ અગાઉ થયેલું કે બનેલું, અપૂર્વ, અપૂર્વ, અગાઉ થયેલું કે બનેલું ન હોય તે અપૂર્વ. પૂર્ણ અપૂર્ણ કહીએ છીએ ને, પૂર્ણ એટલે પૂરેપૂરું, આખું, અપૂર્ણ એટલે આખું ન હોય તે. ભય, ભય લાગી ગયો મને, તો ભય તો ડર, અભય એટલે નિડર. મર્યાદા, નિયમવાળું, બંધનવાળું, તો અમર્યાદા, નિયમ વગરનું, બંધન વગરનું. સાવ સહેલું જ છે વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા છે એનું વિરોધી કરવાનું છે. માપ તો અમાપ, આગળ અશબ્દ લગાવવાનું જ થાય છે બધામાં. કદ વજન કે નિયમ નક્કી હોય તેને માપ કહીએ, અમાપ એટલે કે કદ વજન કે નિયમ નક્કી ન હોય તે. નિશ્ચિત તો અનિશ્ચિત, નક્કી હોય તે નિશ્ચિત, અનિશ્ચિતમાં નક્કી ન હોય તે. વ્યય એટલે બગાડ, અવ્યય એટલે બગડે નહીં તેવું. વિરામ, આરામ અટકવું, અવિરામ એટલે આરામ કે અટકવું નહીં. વિદ્યા જ્ઞાન, અવિદ્યા અજ્ઞાન, થયું કે નહીં. શક્તિ તો અશક્તિ, તાકાત તો નબળાઈ. શક્ય અશક્ય, કરી શકાય તેવું, ન કરી શકાય તેવું અશક્ય. લભ્ય મળી શકાય તેવું, કંઈક મળી જાય, અલભ્ય મળી, સહેલાઈથી મળે નહીં તે, મળી ન શકે તેવું, આ હા તો આ ના. શુદ્ધ ચોખ્ખું, અશુદ્ધ એટલે ભેળસેળવાળું. શુભ પવિત્ર, અશુભ પવિત્ર ન હોય તે. શોક તો દુઃખ, અશોક તો સુખ હોવું. સહાય મદદ, મદદ હોવી કે મદદ કરવી, અસહાય મદદ ન કરવી. સભ્ય સંસ્કારી, અસભ્ય અસંસ્કારી. સ્થિર
હલનચલન કરતું ન હોય તેવું, અસ્થિર હલનચલન કરતું હોય તેવું. શું છે આગળ? ગણિત, ગણી શકાય તેવું. અગણિત, ગણી ન શકાય તેવું. વિભાજ્ય, ભાગી શકાય તેવું. અવિભાજ્ય, ભાગી ન શકાય તેવું. સાધ્ય, મેળવી શકાય તેવું. અસાધ્ય, મેળવી ન શકાય તેવું. ક્ષર, નાશ પામે. અક્ષર, નાશ ન પામે તેવું. દ્રશ્ય, જોઈ શકાય તે. અદ્રશ્ય, જોઈ ન શકાય તે. પરિચિત, ઓળખીતું હોય તે. અપરિચિત, ઓળખીતું ન હોય તે. સમાન, અસમાન. સરખું હોય તે, સરખું ન હોય તે. ખૂટ, ખૂટે તેવું. અખૂટ, ન ખૂટે તેવું, અથવા ખૂટે નહીં તેવું. જે રીતે લખવું હોય લખાય. મસ્ત હતા. આગળ અ લગાય અને જોઈ શકાય તો ન જોઈ શકાય, ઓળખ્યું ઓળખતું હોય તો ઓળખતું ન હોય, એ રીતે આપણે બનાવ્યું. સાવ સહેલું હતું. હવે જોઈએ પ્રશ્ન 8. વાંચો, સમજો અને ઉદાહરણ પ્રમાણે કોઠો કરો. આગળ આવી ગયેલો છે, સમજ્યા તા ને? ગુણ, માપ અને એનું વાક્ય બનાવ્યું હતું એ રીતે. હવે ચાદર છે, ચાદરોની સંખ્યા શું છે? બે. માપ કેટલી છે? અડધી ચાદર. અને કેવી છે? જૂની. બે ચાદરો, અડધી ચાદરો અને જૂની ચાદરો. મમ્મીએ બે જૂની ચાદરો અડધા અડધા ભાગ જોડી નવી ચાદર બનાવી દીધી. આ ત્રણેય વસ્તુઓ આવી જોઈએ, એનું એક જ વાક્ય બનાવ્યું છે. હવે રોટલો, સંખ્યા 4. માપ કેવો છે? ચાંદા જેવડો મોટો રોટલો. ગુણ કેવો છે? ગરમ ગરમ. તો 4 રોટલા ચાંદા જેવો. રોટલો ગરમા ગરમ, તો એમ કરે મમ્મીએ, મારી મમ્મીએ 4 ચાંદા જેવા ગરમ ગરમ રોટલા બનાવ્યા, એમ પણ લખાય. મેં 4 ચાંદા જેવા ગરમ ગરમ રોટલા ખાધા, જે લખવું હોય. માસીએ 4 ચાંદા જેવા ગરમા ગરમ રોટલા બનાવ્યા. ફિલ્મમાં સંખ્યા કેટલી? 2. માપ કેવી? ટૂંકી. ગુણ કેવો? ફાઇટિંગ વાળી. 2 ફિલ્મો ટૂંકી. મેં આજે 2 ટૂંકી ફિલ્મ, ફાઇટિંગ વાળી ફિલ્મો જોઈ. સ્કેચ પેન, સંખ્યાઓ કેટલી છે? 12. માપ કેટલી છે? લાંબી. ગુણ કેવો છે? રંગબેરંગી. 12 સ્કેચ પેન, લાંબી સ્કેચ પેન, રંગબેરંગી સ્કેચ પેન. મારી પાસે 12 લાંબી લાંબી રંગબેરંગી સ્કેચ પેનો છે, એમ પણ લખાય. મારા પપ્પા મારી માટે 12 લાંબી સરસ રંગબેરંગી સ્કેચ પેન લાવે, એમ પણ લખી શકાય. તમારે જે વાક્ય લખવું હોય એ લખી શકાય છે, પણ મેં અહીં લખી છે, મારો ભાઈ 12 રંગબેરંગી સ્કેચ પેન લાવ્યો. તમારે જે લખવું હોય તે. મિત્ર, બહેનપણી. સંખ્યા 2. માપ, ઊંચો અને ગુણ હોશિયાર, જે તમારે લખવું હોય. 2 મિત્રો છે, ઊંચા મિત્રો છે અને હોશિયાર મિત્રો. મારે 2 ઊંચા હોશિયાર મિત્રો છે, કે મારે 2 ઊંચી હોશિયાર મિત્રો એટલે કે બહેનપણીઓ છે. સરસ છે ને વાક્ય? ગમે તે થાય, તમારે છેલ્લું વાક્ય બનાવવાનું હોય છે ત્યારે ત્રણેય શબ્દો આવવા જોઈએ. ત્રણેય શબ્દ આવવા જરૂરી છે, ત્રણેય શબ્દ આવવા જરૂરી છે. અને અહીં ગમે તે સંખ્યા લખી શકો છો, 2, 4, જે તમારે સંખ્યા લખવી હોય, માપ ગુણ જે લખવું હોય તે લખી શકો, પરંતુ ત્રણેય શબ્દો આમાં આવવા જોઈએ. એટલે કે વાક્ય આપણું બનાવીએ એમાં ત્રણેય શબ્દો આવવા જોઈએ, ભૂલ પડવી જોઈએ નહીં. ચલો હવે શું આવ્યું આપણે જોઈએ. પ્રવૃત્તિ 8 સુધી આપણે જોઈએ, હવે આવી નવી પ્રવૃત્તિ 9. પ્રવૃત્તિ 9 કેવી છે જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણે આવું તો આપણે અગાઉ પણ ભણી ગયા છીએ કે વિકલ્પો કૌંસમાં આપેલા હોય અને સાચો વિકલ્પ ખાલી જગ્યામાં બંધ બેસતો હોય એ રીતે પૂરવાનો રહેશે. કઈ છે? તેને. આ બધું શું છે? સર્વનામ. તે, તેણે, તેમણે, હું, તું, તેઓ, તમે, તેનો, તેમના, બધા સર્વનામો છે. ચલો જોઈએ. ગીતા દેવીનો એક પુત્ર હતો, તેમણે ખાલી જગ્યા પોતાના બાળકનું નામ વનરાજ રાખ્યું. તો શું આવે? તેમણે તેમના પોતાના બાળકનું નામ વનરાજ રાખ્યું. ગીતા દેવીએ વનરાજ રાજા બને તે રીતે ખાલી જગ્યા ઉછેર કર્યો, તો તેનો ઉછેર કર્યો. વનરાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો
હતો. ખાલી જગ્યા બિલકુલ તેના પિતાજી જેવો દેખાતો હતો. હું બિલકુલ તેના પપ્પા ના, તે બિલકુલ તેના પિતાજી જેવો દેખાતો હતો. આ દરેક સર્વનામો છે એ મેં તમને શીખવાડતા સર્વનામ શેના માટે વપરાય છે, નામના બદલે વપરાતા શબ્દને, કે બે વાક્યની વચ્ચે આવે છે ને નામના બદલે. એક દિવસ ગીતા દેવીએ વનરાજને પૂછ્યું, બેટા મોટો થઈને ખાલી જગ્યા શું બનીશ, કે તું શું બનીશ એમ કહીએ છીએ ને, તો ખાલી જગ્યા એમ લખીશું તું. વનરાજે કહ્યું, માતા ખાલી જગ્યા ગુજરાતનો રાજા સેવક થઈશ, કે હું ગુજરાતનો રાજા કે સેવક થઈશ. જવાબ સાંભળી ખાલી જગ્યા ખુશ થયા. ગીતા દેવી ખુશ થયા એવું લખાય ના, પણ તેઓ ખુશ થયા. તમે ખુશ થયા એવું આપણને પૂછે છે ના, તેઓ ખુશ થયા. વનરાજ કહે, માતા એ માટે મારે અભ્યાસ કરવા જવું પડશે, જવાનું છે. ખાલી જગ્યા આજ્ઞા આપો તો હું જાઉં. કોણ આજ્ઞા આપે? તમે. તમે આજ્ઞા આપો, તેને આજ્ઞા આપો, તું આજ્ઞા આપ એવું કહીએ છીએ ના, તમે આજ્ઞા આપો તો હું જાઉં. આ સાંભળી ગીતા દેવી ખાલી જગ્યા આશીર્વાદ આપ્યા. કોને આશીર્વાદ આપ્યા હતા? તેમના પુત્ર વનરાજને. તો અહીં વનરાજ લખાય ના, તેને. અહીં કેમ તું, તે, તને, મને, એ રીતે એ બધા નામના બદલે વપરાતા શબ્દ એટલે કે સર્વનામ છે. એકનું એક વાક્ય વારંવાર લખી શકાય નહીં, તો એકનું એક શબ્દ વારંવાર એટલે કે એકનું એક નામ વારંવાર ન કહેવું પડે તે માટે નામના બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. તો કયા આવશે? તે, તને, તેને, તેમણે, હું, તું, તેઓ, તમે વગેરે જેવા હું, તમે, આપણે, એ બધા શું છે? સર્વનામો છે. બધું ખાસ ધ્યાન રાખવાનું. ચલો આગળની પ્રવૃત્તિ જોઈએ. ઓહો, તમને તો મજા આવી જાય. કોષ્ટક જોયું, મજા આવી ગઈ ને? આ કોષ્ટકમાં કેટલા બધા આડી હરોળે કરવાની છે, ઊભી હરોળે કરવાની છે, પેપરમાં જોયું છે ને આવું? અને તમે અગાઉના ધોરણોમાં પણ ભણી ગયા છો આવા કોષ્ટકો. તો ચલો જોઈએ કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયેલા છે, કેટલાક નામ છુપાયેલા છે. આડી અને ઊભી હરોળમાં લખેલ અર્થ વાંચી તે માટેના શબ્દો કોષ્ટકમાંથી શોધી અને ગોળ કરો. ચલો આડી હરોળ એટલે કે આડા આડા શબ્દો હશે, હું ઊભા નહીં હોઉં, આડી હરોળો જ કરવાની છે. આમ ગોળ આડી 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 હરોળ કરીશું. હું એક રમત છું, મારા બે વૃક્ષ રહેલા છે. હું એક એવી રમત છું કે મારામાં બે વૃક્ષો રહેલા છે. તો આપણે કહી કહીએ આંબલી પીપળી, આંબલી પીપળી. તો આ કોષ્ટકમાં આપણે આમ જોવાનું આંબલી પીપળી કે આવી રહ્યું, આંબલી પીપળી. તો આપણે એના પર શું કર્યું? ગોળ કરી દીધું. મને સાત દિવસનો સમૂહ કહે છે, તો શું કહેવાય? અઠવાડિયું. અરે અહીં અઠવાડિયું ક્યાં છે? મને તો કંઈ દેખાતું નથી. તમને દેખાયું અઠવાડિયું? અઠવાડિયું અઠવાડિયું આવી રહ્યું, અઠવાડિયું. તો મેં અહીં ગોળ કર્યું છે ને. હા, હું માટી ખાઉં છું. લો, મને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. કોણ માટી ખાઈએ છીએ અને ખેડૂતનો મિત્ર કોણ હોય છે? અળસિયું. તો ચલો ગોતીએ, અળસિયું અળસિયું અળસી ક્યાં છે, ક્યાં છે? એક 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 શબ્દ આવી રહ્યું, અ અળસિયું. એના પર આપણે ગોળ કર્યું. હું આકાશને રંગોથી ભરી દેતો તહેવાર કોણ છે? ઉત્તરાયણ. ચલો મેં તો ગોળ કરી દીધો. મારા વડે તાળું ખુલે ચાવી, ત્યાં આપણે ચાવીને જોઈને આપેલું છે, અહીં દેખાય છે ને ચાવી, ગોળ કર્યું. મને ઘણું બોલવાની ટેવ છે, લપ લપ્યો. કોણ છે લપ લપ્યો? કહીએ છે ને બોલ બોલ. આવી રહ્યો, લ પ લ પીયો. ગોળ કરી દીધું. હવે આવી ગઈ ઊભી ચાવી, એટલે દરેક ઊભી લીટી થશે. આમ આમ થશે, આમ આપણે આડું કર્યા, હવે આપણે ઊભા ઊભા ફરીશું. આડા ફરવા નહીં, ઊભા ઊભા જઈશું. હું એક ફળ છું, આંબળું છે. આંબળું, ગોળ કરી દીધું. મારે રંગબેરંગી પાખો છે, પતંગિયું. પતંગિયું શોધીને ગોળ કરી દેજો. ઝીણવટથી નિરીક્ષણ કરવું તે
અવલોકન, અવલોકન પર ગોળ કરીશું. હું જાડે ઊંધું લટકું છું, મારે પાંખો છે પણ હું પક્ષી નથી, કોણ? ચામાચીડિયું. મને પાણીમાં જુઓ તો હું આબે હૂપ દેખાઉં છું, કોણ છે આપણો હૂપ? પ્રતિબિંબ. કોણ છે આપણો? પ્રતિબિંબ. પડછાયું કહીએ છીએ ને એ રીતે પ્રતિબિંબ આપણું, આપણું જ ચહેરો દેખાય અંદર. હું ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર. આપણું શહેર કયું? અમદાવાદ. હવે આપણે આ બધા ઊભા જોયા, હવે આપણે અહીં ઊભામાં રાઉન્ડ કરવું પડશે કે નહીં? ચલો, પહેલું હતું આંબળું, એમાં રાઉન્ડ કર્યું. બીજા નંબરનું પતંગિયું તો ક્યાં છે? આવી રહ્યું પતંગિયું, પતંગિયામાં રાઉન્ડ કર્યું. પછી ત્રીજા નંબરનું હતું અવલોકન, ક્યાં છે અવલોકન? અવલોકન, અવલોકન, આવી રહ્યું અવલોકન. ચલો, મેં અવલોકનમાં રાઉન્ડ કર્યું. પછી ચોથું શું હતું? ચામાચીડી ઊંધું લટકતું હતું, ગોતો ચ ચ ચ ચ ચ ચ ચ ચ ચા ચા ચા, ક્યાં છે ચામાચીડિયું? આવી રહ્યું ચામા ચીડિયું, રાઉન્ડ કર્યું મેં. હવે છે પ્રતિબિંબ, પ્ર 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 પ્ર, ક્યાં આપેલો છે? આવી રહ્યો, પ્ર દેખાયો, પ્ર પી બિંબ. ચલો, રાઉન્ડ કર્યું. હવે છેલ્લું આપણું રાજ્ય ગોતો, અમદાવાદ ક્યાં છે? અ અ મ ક્યાં છે? આમાં પણ નથી, ઊભું ગોતવાનું છે. હો, ઊભી હરોળ આવી ગઈ છે આપણી, આવી રહી અ મ દા વા દ. ચલો, રાઉન્ડ કરી દીધું. આડી હરોળ એટલે આડા થયા. ઊભામાં આમ થયું, આંબલી પીપળી, અઠવાડિયું, અળસિયું, ચાવી, લપલપિયો, ઉત્તરાયણ, આડા, ઊભામાં આંબળું, અવલોકન, પ્રતિબિંબ, પતંગિયું, ચામાચીડિયું અને આપણું રાજ્ય અમદાવાદ. આવી ગયા ને? મજા આવી ને? આવું કરવું તો આપણને ખૂબ જ ગમે છે, આવી પ્રવૃત્તિઓ કરવી આપણને ખૂબ ગમે છે. હવે આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર, એટલે કે પ્રશ્ન નંબર 11. આપેલા વાક્યમાં કઈ વાત સાચુકલી, કે હા મેં કરી છે, અને કલ્પના એટલે કે આપણે ન કરી શકીએ, માત્ર એની કલ્પના કરી શકીએ કે હું આકાશમાં જઈને તારા તોડી લાવું, એ આપણી કલ્પના છે, એ આપણી કલ્પના છે. અને સાચુકલી કે હું રોજ જમું છું, એ આપણી સાચુકલી ક્રિયા છે, કે હા હું રસોઈ કરીશ, એ આપણી સાચુકલી ક્રિયા છે. કલ્પના કોને? એટલે કે એનું અવલોકન કરવું, એ કલ્પના કરે કે જે અશક્ય હોય કે જેને પકડી ન શકાય, કે હું પાણીને પકડી રાખીશ, તો એ આપણી કલ્પના કહેવાય, પણ હું પાણી પી ગઈ આપણી સાચુકલી ક્રિયા કહેવાય. ચલો, પહેલું જોઈએ. ખોળાય ભરાય એટલા સંતલાને છીપલા વીણવા છે. એટલા બધા ખોળે ખોળા ભરે છે એટલા બધા માત્ર સંતલાને છીપલા ભીણ ભીણ કરવું છે. તો આપણે એક કલ્પના કરી કહી આપણે એટલું બધું કામ કર્યું હોય કે આપણે એટલી બધા તો સંતલાને છીપલા ભેગા કરવાનું કામ કરીએ ના. આપણે એટલે કે પોતાને સ્વાદિષ્ટ લાગે તેવી વાનગી બનાવવી કલ્પના કરીએ, ખાવાનું જ કરીએ, હે ને? આ ભાઈ મારે તો આ બનાવવું છે ને તે બનાવવું છે ને, હું આ ખાઈશ ને તે ખાઈશ, તો એ બધી આપણી કલ્પનાઓ. પણ આપણે એમ કીધું કે મેં આ વાનગી બનાવી, એ આપણી સાચુકલી. સોનેરી કોળવાળી વાદળીથી ઘર બનાવવું છે, એ આપણી કલ્પના છે. અત્યારે આપણે જે રહીએ છીએ ઘરે, આપણી સાચુકલી ક્રિયા કહેવાય. આ બધી કલ્પનાઓ છે. સાળવીએ ઝાકળની ઓઢણી વણે છે, સાળવી એ જ ઝાકળમાંથી ઓઢણી વણે છે. આ સાચુકલી ઝાકળની ઓઢણી હોય છે ને. પછી ઝાકળની ચૂંદડીનું છેડો ઝાલી આકાશમાં જવું છે મારે, તો લો છેડો પકડી પેલી ઝાકળની, સવારે ઠાર પડે એ કહીએ છીએ ને, એને પકડીને માત્ર આકાશમાં ઉડવા જવું છે, તો આપણી કલ્પના કહેવાય, એને કંઈ પકડાય નહીં. શંખલા અને છીપલા આકાશમાં વેરવા છે, વેરાય એ આપણી શું છે? એકમાત્રની કલ્પના છે. અહીં માત્ર એક જ સાચુકલી, સાળવી એ જ ઝાકળમાંથી ઓઢણી વણે છે. હવે આગળ જોઈએ સ્વર ચિહ્ન, મૂકી શબ્દો ઓળખો. સ્વર ચિહ્ન એટલે ખબર છે ને, કાનો, હસ્વય, દીર્ઘય. સ્વર કોને કહીએ છીએ આપણે એ તમને ખબર છે ને? અ આ ઈ એ ઐ ઓ ઔ અહ અહ, એ બધા આપણા સ્વર. અને વ્યંજન ક થી જ્ઞ, ક ખ ગ ગ ગ, એ આપણા વ્યંજન.
તો આપણે સ્વર ચિહ્ન મૂકવાના છે, તો ક ક ડ. હવે ક ના શું કરી સ્વર મૂકવાનો, કાનો મૂકે તો કા, ક ડ ને શું કરી દીર્ઘય કરી છે, દીર્ઘય તો શું બની ગઈ કા ક ડી, કા ક ડી. હવે છે દ ભ યે શ, તો દને હસ્વય કરી, દને હસ્વય કરી તો શું બન્યું આપણો દિવ્યેશ. જાનક, જન કને દીર્ઘય કરી તો શું બન્યું જાનકી. ખશ, ખશાલ, તો ખ ખ ખના નીચે કયો સ્વર મૂકીશું તો થશે, જુઓ તો તમે જોશો ને, પહેલાં તમે મૂક્યો કોઈ સ્વર, તમે કોઈ સ્વર મૂક્યો છે, નથી મૂક્યો તો હસ હસ હસવું કે દીર્ઘવું, એ બામાંથી કહું કે એક તો મૂકો, દીર્ઘવ ના મૂકતા હસવો મૂકીએ, દીર્ઘવ મૂકીએ તો આપણી જોટણી ખૂટી પડી જશે, હસવ મૂકી અને શું બનાવ્યું ખુશ ખુશાલ, શું બનાવ્યું આપણે ખુશ ખુશાલ. આ બધા આપણા સ્વર ચિહ્નો કહેવાય, અને આપણા અંદર અક્ષરો કક્કો ક ખ ગ કહીએ આપણા વ્યંજન, અ આ ઈ ઉ એ આપણા શું છે સ્વર, ખાસ ધ્યાન રાખો. પ્રશ્ન 13, કવિતાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કઈ કવિતાવાળી છે આપણી, મસ્ત મહાસાગર, ઊંડા ઊંડા અને ઊંચા ઊંચા મહાસાગરવાળી છે કે નહીં? ચલો મહાસાગરવાળી, એમાં કૌંસ આપેલા છે, ત્રણ, મહાસાગર, નજીક, મીઠા અને ઊંડો, આ પાંચી કૌંસ આપેલા છે અને પાંચ ખાલી જગ્યાઓ આપેલી છે, એક પાંચે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ બંધ બેસે એ રીતે જ મૂકવાનો છે. મહાસાગરના પાણીનો સ્વાદ ખાલી જગ્યા લે જેવો લાગે છે, કોના મીઠા જેવો, એટલે ખારું ખારું લાગે છે ને આપણને પાણી, તો ખાલી જગ્યામાં લખીશું મીઠા. બીજા નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, મહાસાગર પૃથ્વીના ખાલી જગ્યા ભાગ જેટલી જગ્યામાં પથરાયેલો છે, તો કેટલી, ત્રણ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ, ભરતી વખતે મહાસાગરનું પાણી કિનારાથી ખાલી જગ્યા હોય છે, કેવું હોય છે નજીક. મહાસાગર બહુ લાંબો પહોળો અને ખાલી જગ્યા હોય, કેવો, ઊંડો. પાંચમી ખાલી જગ્યા જોઈએ, કવિતામાં મહાસાગરને મહાસાગર સાથે જ સરખાવે છે, મા તે મા, એ રીતે મહાસાગર તે મહાસાગર, મહાસાગર તે મહાસાગર. તો આ રીતે આપણી પાંચ ખાલી જગ્યાઓ પૂરી થઈ, પાંચ ખાલી જગ્યાઓ પૂરી થઈ. આ સાથે સાથે આપણો ફરી એક લટાર એક પૂરું થયું, ફરી એક લટાર એક સંપૂર્ણ રીતે પૂરું થયું. ભાગ એકનું લેસન તમે કર્યું હશે, હવે એનું ભાગ બેનું લેસન તો આજ મેળવી લઈએ અને એને પણ લેસન કરવી દઈએ. ભાગ એકનું કર્યું તું, હવે આજે આપણે ભાગ બેનું કરીશું. આ સરસ મજાના સમાનાર્થી શબ્દો લખીશું, સરસ મજાના સમાનાર્થી શબ્દો દરેક લખીશું, એના સામે સાચો અર્થ, એ તમને કમ્પ્લીટલી આવડી ગયો છે એ લખીશું, આખું પેજ લખીશું. પછી આ લખીશું, ખાના દોરીને આ લખતા મેં અગાઉ તમને શીખવાડ્યું હતું, અગાઉ મેં તમને શીખવાડ્યું હતું એ રીતે ખાના દોરી અને સામે સામે જ વાક્ય આવતા હોય એ રીતે આપણે લખીશું. પ્રશ્ન 8 લખીશું. પછી પ્રશ્ન 9, સર્વનામવાળી ખાલી જગ્યાઓ લખીશું. પ્રશ્ન 10, કોષ્ટક દોરીશું, ઊભીને આડીને સરસ મજાના ગોળ 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 કરીશું અને આડી હળોળ ઊભી હળોળ લખીશું. પછી પ્રશ્ન 11, કલ્પના અને સાચુકલી ક્રિયા લખીશું. પ્રશ્ન 12, સ્વર સ્વર કયા કહેવાય અને વ્યંજન કયા કયા તેની માહિતી મેં આપી એ લખીશું. કવિતા 13, છેલ્લો પ્રશ્ન, કવિતાના ખાલી જગ્યાઓ લખીશું. તો આપણે ફરી એક લટારનો ભાગ એક આપણે સંપૂર્ણ પૂરો થયો અને આખા ભાગનું લેસન પૂરું કર્યું અને કરીશું. પરીક્ષા દરમિયાન આપણને વાંચવામાં કોઈ તકલીફ ન પડે માટે આપણે રોજ નિયમિત લેસન કરીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું અગાઉના પિરિયડ દરમિયાન અને નિયમિત લેસન કરતા રહીશું. એ પણ કેવું, દરેક લેસનનું, દરેક
દિવસે આવતા દરેકે દરેક પાઠના લેસનનું દરેક વિષયનું લેસન પૂરું કરીશું. આવજો.